દાહોદ શહેરમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા સેનેટાઇઝ ટેન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં સ્પ્રેથી સેનેટાઇઝનો છંટકાવ થાય અને એ ટેન્ટમાંથી લોકો પસાર થઈને સેનેટાઇઝ થઈ શકે છે। કોરોના સામેની લડતમાં તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, સાથે લોકોને પણ સેનેટાઇઝર માસ્કનો ઉપયોગ વગેરે કાળજી રાખવાની સૂચનાઓ આપવા સાથે લોકોને માહિતગાર કરાય છે। ત્યારે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખન રાજગોર દ્વારા પોતાના વિસ્તારમાં ટ્રેક્ટર દ્વારા સ્પ્રેથી સેનેટાઇઝરનો છંટકાવ કર્યા બાદ મેઇન રોડ ઉપર ટેન્ટ બાંધી તેમાં પાઇપલાઇન દ્વારા સેનેટાઇઝરનો સ્પ્રે થઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ટાંકીમાંથી મોટર દ્વારા સ્પ્રેનો છંટકાવ થાય છે અને લોકડાઉન મુક્તિ સમયે બહાર નીકળતા લોકો પોતાનું વાહન કે રાહદારી ટેન્ટમાંથી પસાર થાય છે એટલે તેમના ઉપર સેનેટાઇઝર સ્પ્રેનો છંટકાવ થાય, જેથી અહીંથી પસાર થતા તમામ લોકો સેનેટાઇઝ થઈને જઈ શકે। નઈમ મુંડા, જેડેશ ટીવી, દાહોદ। હાલ કોરોનાની મહામારી વિશ્વના અંદર ચાલી રહી છે, તો આપણે યુટ્યુબ પર અને ટીવી પર દેખીએ છીએ કે વિદેશના અંદર જે સેનિટાઇઝર થાય છે, તો આજે આપણા દાહોદ શહેરના અંદર પણ સેનિટાઇઝર કરવામાં આવ્યું છે। લખનભાઈ રાજગોર જે કાઉન્સિલર છે પોતાના વોર્ડના અંદર બહુ સારી કામગીરી કરી છે અને તે બદલ તમામે તમામ દાહોદવાસીઓ ખૂબ આનંદની લાગણી અનુભવે છે કે પોતે સેનિટાઇઝર થઈને અહીંથી નીકળે। મુક્તિ દરમિયાન પોતે અહીંથી અવર જવર કરનાર લોકો સેનિટાઇઝર થઈને જાય એવી અમારી આશા છે અને લોકો સ્વસ્થ રહે, સુરક્ષિત રહે એ માટેની પણ આશા લખનભાઈ વ્યક્ત કરી છે અને પોતે કામગીરી બતાવી છે। સાફ સફાઈ તથા અન્ય તમામે તમામ ચીજવસ્તુ પોતે દેખી રહ્યા છે તે માટે અમે પણ નગરપાલિકા, પ્રશાસન, પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।